રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના અભાવે લોકોને હાલાકીનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે રસ્તાના અભાવે સગર્ભાને હાલાકી પડી. રાત્રી સમયે દુખાવો ઉપડતા જીવના જોખમે ઘરે જ પ્રસૂતિ કરાવવી પડી હતી. અંતરિયાળ વિસ્તારો સુધી પાકા રસ્તાના અભાવે પ્રાથમિક સુવિધા નથી પહોંચી શકતી. પાકા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાની સ્થાનિકોએ અહીં માંગ કરી. ખરાબ રસ્તાને કારણે થતી હાલાકીને લઈને સ્થાનિકે રોષ ઠાલવ્યો છે. સરકાર નવા વર્ષે સારી ભેટ આપે પરંતુ અમને તો દુઃખ મળે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું. સરકાર આદિવાસી વિસ્તારમાં કરોડો રૂપિયા ફાળવે છે છતાં અમારા ગામનો વિકાસ થયો નથી તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. નિંદનીય અને દુઃખની વાત છે, આની પર ધ્યાન આપવું જોઈએ. અને વાત તો કેટલીક વખત કરી ચૂક્યા છે પણ સાંભળતા જ નથી, પણ સ્વતા અમારા ફરજમાં આવે છે એટલે અમે જણાવીએ છીએ. અને આવી કદાચ ઘટના બનશે અને કોઈ પણ થઈ જશે તો એમના જવાબદાર અધિકારી તથા નેતાઓ અને જે તે જવાબદાર વ્યક્તિ હશે એમને જવાબદાર ગણવામાં આવશે. તો કુકરદા ગામે એક મહિલાને, સગર્ભા મહિલાને જીવના જોખમે ઘરે જ પ્રસૂતિ કરાવવી પડી હતી. કેમ કે અહીં પાકો રસ્તો નથી. જ્યાં વિકાસના મોટા મોટા દાવાઓ થાય છે ત્યાં આ ગામ સુધી હજુ સુધી પાકા રસ્તાઓ પણ નથી પહોંચ્યા અને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી. વિગતો સાથે સંવાદદાતા મહેશ જોડાઈ ગયા છે. મહેશ, સગર્ભાની ઘરે જ જીવના જોખમે પ્રસૂતિ કરાવવી પડી હતી, પ્રાથમિક સુવિધાઓનો આ ગામમાં અભાવ, શું વિગતો? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામની અંદર એક સગર્ભાને પ્રસૂતિ માટેની પીડા ઉપડી હતી. તે સમય દરમિયાન સ્થાનિક લોકો અને પરિવારના લોકોએ 108નો સંપર્ક કર્યો હતો, પરંતુ અહીંયા 108 પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી. કાચા રસ્તાના કારણે અને પગદંડી રસ્તાના કારણે અહીંના લોકો છે એ ખૂબ મહામુશ્કેલી વેઠી રહ્યા છે. સરકાર આદિવાસી વિસ્તારની અંદર પાકા રસ્તા પહોંચાડ્યા હોવાના દાવા કરે છે, પરંતુ આ ગામની અંદર જે પાકો રસ્તો બન્યો છે ગામના મધ્ય ભાગ સુધી છે. જયારે આ જે ગામ છે એ ભૌગોલિક રીતે વિશાળ રીતે ઘેરાયેલું ગામ છે, જેથી અન્ય વિસ્તારની અંદર પાકા રસ્તાનો અભાવ છે. સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને અને સરકારમાં વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી પાકા રસ્તાની તેમને સુવિધા મળી નથી. આ જે સગર્ભા મહિલા છે તેને પોતાના ઘરે જીવના જોખમે નવજાત બાળકને જન્મ આપવાની ફરજ પડી હતી. સરકાર આદિવાસી વિસ્તારમાં પણ શહેરોની માફક પાકા રસ્તાની સુવિધા પૂરી પાડે તે જરૂરી છે. બિલકુલ મહેશ, ગામમાં કેટલી વસ્તી છે અને કેટલા સમયથી આ જ પ્રકારની હાલત છે? ક્યાં ક્યાં રજૂઆત કરી છે ગામ લોકોએ? કુકરદા જે ગામ છે એ ભૌગોલિક રીતે વિશાળ રીતે ફેલાયેલું ગામ છે. કુકરદા ગામની અંદાજિત 3,000 થી 3,500 ની વસ્તી છે. આ ગામની અંદર પાકો રસ્તો બને તે માટે સરકારના વિવિધ વિભાગની અંદર, ખાસ કરીને બાંધકામ વિભાગમાં સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ નથી આવ્યું. વહીવટી તંત્રએ આ વિસ્તારની અંદર પાકો રસ્તો બને તે માટે અનેકવાર સર્વે કર્યું છે, સરકારમાં ધ્યાન દોર્યું છે, પરંતુ ઉચ્ચ કક્ષાએથી પાકો રસ્તો બને તેના માટે કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી, જેના કારણે આવી પરિસ્થિતિ છે એ યથાવત છે. બિલકુલ મહેશ, આભાર જાણકારી આપવા બદલ. તો જે પ્રકારે જીવના જોખમે ઘરે જ સગર્ભાને પ્રસૂતિ કરાવી પડી હતી, અનેક વખત ગામ લોકોએ આ મામલે રજૂઆત કરી છે પરંતુ કોઈ સાંભળનાર નથી. વહીવટી તંત્રમાં પણ અનેક વખત પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. પાકા રસ્તા હજુ આ ગામ સુધી પહોંચ્યા નથી. ખરાબ રસ્તાને કારણે થતી હાલાકીને લઈ ગ્રામજનોએ રોષ ઠાલવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ ધીરેન તિવારી આપણી સાથે જોડાઈ ગયા છે. ધીરેનભાઈ, શું કહેશો, જ્યાં વિકાસના દાવાઓ વચ્ચે કુકરદા ગામ એવું કે જ્યાં પાકા રસ્તા નથી, 108 નથી પહોંચી શકતી, સગર્ભાને જીવના જોખમે ઘરે જ ડિલિવરી કરવી પડી હતી? મેડમ, આપણે છેલ્લા 30 વર્ષથી આજે સરકાર ચાલે છે અને એના જે વિકાસની બૂમરેખ છે બરાબર, એ બધી પોકળ સાબિત થઈ. અમને થોડા દિવસ પર જ રસ્તાના અભાવને લીધે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક સ્ત્રીનું અપમાન, મહિલાનું મૃત્યુ થયું. બીજી મહિલાને એ જ કુકરદા ગામની અંદરથી ટોલી લાકડાની જોડીની અંદર બેહાડીને એને જો હોસ્પિટલ લઈ જવી પડતી હોય, અને માન્ય કલેક્ટર સાહેબની ગાડી પણ જો ટ્રેક્ટરથી ખેંચીને એ કુકરદા ગામની અંદર લઈ જવી પડતી હોય, તો એથી ખરાબ હાલત બીજા કયા રાજ્યની અંદર હોય શકે? જી
બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો જે પ્રકારે કોંગ્રેસ પ્રમુખ પણ આક્ષેપો કરતા જણાવી રહ્યા છે કે આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ શું હોઈ શકે કે જ્યાં આજ સુધી રસ્તાઓ પહોંચ્યા નથી. ગામના સરપંચ અંબાલાલ ભીલ આપણી સાથે જોડાયા છે. અંબાલાલભાઈ, શું કહેશો, જે પ્રકારે પરિસ્થિતિ ગામની અત્યારે છે, પાકા રસ્તાઓ પણ નથી, પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, હાલ શું સ્થિતિ છે ગામની? ગામમાં એવું છે, મારું ગામ જે બાર ફળિયામાં છે, મોટા મોટું ગામ છે કુકરદા, જ્યાં ગામનો રસ્તો ચાર ફળિયાને જોડતો આવેલો છે, બાકીના આઠ ફળિયા રસ્તા વગર મીન્સ કે પાકા રસ્તા નથી. પાકા રસ્તા તો અત્યારે ચાલુ છે, પણ પાકા રસ્તાનો અભાવ છે. તો 108 ના પહોંચી શકે? 108 કાચા રસ્તા પર જાય છે બેન. તો પછી જે મહિલા છે એમને 108 પહોંચી ન હતી રસ્તાને કારણે એવું જણાવવામાં આવી રહ્યું છે. 108 ને 99% ફોન નથી કર્યો બેન. આ લોકો ચોથી સુવાવડ છે, ત્યારે ક્યારે સુવાવડ, એમને ઘેર સુવાવડ કરવાની આદત પડેલી છે, એટલે ઘરે સુવાવડ થઈને તે ફાઈનલ છે. અચ્છા, પરિવારજનો તો કહી રહ્યા છે કે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો પરંતુ રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નહોતી પહોંચી. હા, આજુબાજુથી માહિતી મળતા એવું કીધું કે બેન ટીવી આ ચોથી સુવાવડ છે, દરેક વખતે ઘરે સુવાવડ કરાવે છે, એટલે એમ્બ્યુલન્સ એને ફોન કરવા નથી દીધો એવી માહિતી જાણી છે. અચ્છા, અને પાકા રસ્તા માટે શું તમે માંગ કરી છે? પાકા રસ્તા નથી જ, અત્યારે ગામ મોટું છે, ગામમાંથી ગામમાં રસ્તો સરેટો છે, પણ અંદરના જે આઠ પડ્યા બાકી છે એમાં રસ્તા પાકા નથી, કાચા રસ્તા છે. જી, તો શું પણ માંગ કરી હશે ને પાકા રસ્તા માટે? માંગ માટે બેન અત્યારે લગભગ 15 દિવસ પહેલા એમએલએ સાહેબ પાસે ગયા હતા, એમની પાસે એસ્ટિમેન્ટ છે, 11 કરોડનો એસ્ટિમેન્ટ કઢાઈને ડીટીડબલ્યુ માંથી મળ્યું છે, એ તરફના રસ્તા મંજૂરી મળી છે એવું એમએલએ સાહેબે અમને માહિતી આપી છે. ઓકે, ગામમાં બીજી કઈ કઈ પ્રાથમિક સુવિધાઓ અત્યારે છે? આરોગ્ય કેન્દ્ર સહિતની તમામ સુવિધાઓ છે? આરોગ્ય કેન્દ્ર છે અમારે કુકરદામાં. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આભાર. તો ગામના સરપંચ કહી રહ્યા છે કે એમને એમ્બ્યુલન્સને ફોન કર્યો જ નથી, ઘરે જ એ લોકો પ્રસ્તુતિ કરાવે છે. બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે પરિવારજનો દ્વારા કે રસ્તાના અભાવે 108 નહોતી પહોંચી શકી, જો કે સરપંચ એવું કહી રહ્યા છે કે કાચા રસ્તા ગામમાં છે અને કાચા રસ્તેથી પણ એમ્બ્યુલન્સ પહોંચે છે, પરંતુ કુકરદા ગામની આ સ્થિતિ છે કે જ્યાં કાચા રસ્તા છે હજુ સુધી આ ગામમાં પાકા રસ્તા બન્યા નથી. અને આ વાત સરપંચે સ્વીકારી છે, પરંતુ સાથે સરપંચે એ પણ કહ્યું કે એમ્બ્યુલન્સ નથી આવી અને એના કારણે ઘરે પ્રસૂતિ કરાવી પડી, એ વાત ખોટી છે. એમ્બ્યુલન્સને ફોન ન કર્યો હોવાની જાણકારી સરપંચને મળી હોવાનું એ જણાવી રહ્યા છે. જોકે બીજી તરફ ગામની આ સ્થિતિના દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકોની મુશ્કેલીઓ જણાઈ રહી છે, કેમ કે અહીં માત્ર ને માત્ર કાચા રસ્તાઓ જોવા મળી રહ્યા છે.